હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય ઇંગ્લિશની સ્વાધ્યન પોથીનો પાઠ 2, ડેન્ટલ હેલ્થ. પાઠ 2ના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. તેથી વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે વિચાર કરી તમારી જાતે જવાબ લખવા પણ જરૂરી છે. તો ચાલો શીખીએ પાઠ 2, ડેન્ટલ હેલ્થ. અહીંયા સૌપ્રથમ સેક્શન એ રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો, એટલે કે અહીંયા આપેલ ફકરો વાંચવાનો છે અને તેના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ચાલો આપણે ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખીએ. સવાલ નંબર 1, વેન ડીડ સોનિયા વિઝિટ ધ ડૉક્ટર અગેઇન? તેનો જવાબ થશે સોનિયા વિઝિટેડ ધ ડૉક્ટર અગેઇન એટ ધ ફિક્સ્ડ ટાઈમ. સવાલ નંબર 2, હુ ક્લીન્ડ ધ કેવિટી? ડૉક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી. સવાલ નંબર 3, હાઉ ડીડ સોનિયા ફીલ? સોનિયા ફેલ્ટ બેટર. સોનિયા હેડ સેવર ટૂથએક. આ ફકરો તમારે વાંચવાનો છે. સંપૂર્ણ ફકરો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 4, હુ હેડ ટૂથએક? તો જવાબ થશે સોનિયા હેડ ટૂથએક. સવાલ નંબર 5, વાય વોઝ સોનિયા નોટ એબલ ટુ સ્લીપ? જવાબ થશે સોનિયા હેડ સેવર ટુ ટેક સો શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ. સવાલ નંબર 6, હુ ઇઝ અશોકભાઈ? જવાબ થશે અશોકભાઈ ઇઝ સોનિયાસ અંકલ. સવાલ નંબર 7, વોટ ઇઝ બંશી શર્મા? બંશી શર્મા શું છે? જવાબ થશે બંશી શર્મા ઇઝ અ ડેન્ટિસ્ટ. ત્યારબાદ યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર સેન્ટેન્સ મિનિંગફુલી, એટલે કે અહીંયા આપેલા શબ્દોને આધારે વાક્ય બનાવવાનું છે. ટૂથેક નોટ સ્લીપ, તેના આધારે વાક્ય બનાવેલું છે. સોનિયા હેડ અ સેવર ટૂથેક સો શી કુડ નોટ સ્લીપ. સવાલ નંબર 9, ક્લીન માઉથ ઇટિંગ, તેના આધારે વાક્ય બનાવવાનું છે. વી શુડ ક્લીન અવર માઉથ આફ્ટર ઇટિંગ એનીથિંગ. સવાલ નંબર 10, બ્રશ બિફોર સ્લીપ, તેના આધારે વાક્ય બનાવવાનું છે. વી શુડ બ્રશ અવર ટીથ બિફોર ગોઈંગ ટુ સ્લીપ. મેં અહીંયા જે વાક્ય બનાવ્યા છે એ જ વાક્ય બનાવવા જરૂરી નથી, તમે તમને મનગમતા બીજા વાક્ય પણ બનાવી શકો છો. ત્યારબાદ સેક્શન બી, રાઇટ હુ સેડ ટુ હુમ ફોર ધ ફોલોઈંગ સેન્ટેન્સ. આપેલા વાક્યો કોણ કોને કહે છે તે કહેવાનું છે. સવાલ નંબર 11, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? આ વાક્ય સોનિયા સે ટુ ડૉક્ટર બંશી શર્મા, સોનિયા બંશી શર્માને કહે છે. 12, ઓ શ્યોર ડિયર, આ વાક્ય ડૉક્ટર બંશી શર્મા સે ટુ સોનિયા. સવાલ નંબર 13, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા, આપેલું વાક્ય સોનિયા સે ટુ ડૉક્ટર બંશી શર્મા. ત્યારબાદ સવાલ નંબર 14, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ, આપેલું વાક્ય ડૉક્ટર બંશી શર્મા સે ટુ સોનિયા. સવાલ નંબર 15, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો, આપેલું વાક્ય સોનિયાઝ અંકલ સે ટુ ડૉક્ટર બંશી શર્મા. સવાલ નંબર 16, સોરી ડૉક્ટર, આપેલું વાક્ય સોનિયા સે ટુ ડૉક્ટર બંશી શર્મા. આ રીતે કોણ કોને વાક્ય કહે છે તે કહેવાનું છે. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ વર્ડ ગીવન ધ બ્રેકેટ, અહીંયા કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી નીચેની ખાલી જગ્યાઓ લખવાની છે. સોનિયા હેડ અ સેવર ટૂથએક, શી કુડ નોટ ઈટ એનીથિંગ નોર કુડ શી ટુ ગો સ્કૂલ. સ્ટડિંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન, શી વોઝ ઓલ્સો નોટ એબલ ટુ સ્લીપ. આ રીતે આપણે આપેલી ખાલી જગ્યાઓ પૂર્ણ કરીશું. ત્યારબાદ ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન બિલો ધેમ, અહીં આપેલો ફકરો ભૂતકાળમાં છે તે આપણે વર્તમાન કાળમાં બદલવાનો છે. ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગેટ ટુગેધર, ધે ડિસાઇડ ટુ ડ્રાઈવ અવે ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. શાનનો ટેક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. અહીંયા છે આ રીતે તમારે વર્તમાન કાળનો ફકરો બનાવી લખવાનો છે. ત્યારબાદ ફાઇન્ડ આઉટ ઓફ ધ વર્ડ વિથ ધ નિયરેસ્ટ મિનિંગ ફ્રોમ ધ ઓપ્શન, અહીં આપેલા ઓપ્શનના નજીકનો અર્થવાળો શબ્દ લખવાનો છે. બ્રેવ તો કોરાજિયસ, નાઇસ તો બેટર, કેવિટી તો સીન્સ. આ રીતે તમે લખી શકો છો.
ત્યારબાદ રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, આપેલા ફકરો વાંચવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 22, હુ ઇઝ ટોકિંગ હિયર? જવાબ થશે, ડૉક્ટર શર્મા, અશોકભાઈ એન્ડ સોનિયા આર ટોકિંગ હિયર. સવાલ નંબર 23, અશોકભાઈ કેન નોટ કમ વિથ સોનિયા બીકોઝ ખાલી જગ્યા. વાક્ય પૂર્ણ કરવાનું છે, બીકોઝ હી વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. સવાલ નંબર 24, વોટ ડીડ ધ ડૉક્ટર સી ઇન માઉથ? ધ ડૉક્ટર સો અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. ત્યારબાદ સેક્શન સી, ધન્વંતરી આયુર્વેદિક હોસ્પિટલનું બિલ છે તે વાંચવાનું છે, જોવાનું છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 25, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ હોસ્પિટલ? જવાબ થશે, ધ નેમ ઓફ ધ હોસ્પિટલ ઇઝ ધન્વંતરી આયુર્વેદ હોસ્પિટલ ઉના. સવાલ નંબર 26, હાઉ ઓલ્ડ ઇઝ કલાબેન? કલાબેન ઇઝ 56 યર ઓલ્ડ. સવાલ નંબર 27, વેન ડીડ કલાબેન કન્સલ્ટ ધ ડૉક્ટર? જવાબ થશે, કલાબેન કન્સલ્ટ ધ ડૉક્ટર ઓન ડેટ 7 જુલાઈ 2016. સવાલ નંબર 28, હુ ઇઝ ધ ડૉક્ટર ઓફ ધીસ રિપોર્ટ? જવાબ થશે, ડૉક્ટર હાર્દિક ગઢિયા ઇઝ ધ ડૉક્ટર ઓફ ધીસ રિપોર્ટ. ત્યારબાદ ગો થ્રુ ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા છે ટેબલ સમજવાનો છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. એ, વોટ ઇઝ ધીસ ટેબલ અબાઉટ? આ ટેબલ શાના વિશે છે? તો ધીસ ટેબલ ઇઝ અબાઉટ ડેન્ટલ પ્રોબ્લેમ. બી, વોટ ઇઝ ડૉક્ટર શર્માઝ એડવાઇઝ ટુ પૂજા? જવાબ થશે, ડૉક્ટર શર્માઝ એડવાઇઝ ટુ પૂજા ઇઝ કન્સલ્ટ અ સિનિયર ડેન્ટિસ્ટ. સી, હાઉ મેની પેશન્ટ આર ધેર ઇન ધીસ ટેબલ? જવાબ થશે, ધેર આર 3 પેશન્ટ્સ ઇન ધીસ ટેબલ. હુ ઇઝ ધ ડેન્ટિસ્ટ? જવાબ થશે, ડૉક્ટર શર્મા ઇઝ ધ ડેન્ટિસ્ટ. ત્યારબાદ સવાલ નંબર 30, ચેન્જ ધ ટેક્સ એઝ શાઉન બિલો ધેમ. નીચે આપેલા ફકરાને આપણે ભૂતકાળમાંથી વર્તમાનકાળમાં લખવાનું છે. સોનિયા હેઝ અ સેવર ટૂથહેક. શી કેન નોટ ઇટ એનીથિંગ નોર કેન શી ગો ટુ સ્કૂલ. સ્ટડિંગ એટ હોમ ઇઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. શી ઇઝ ઓલ્સો નોટ એબલ ટુ સ્લીપ. આ રીતે તમારે ભૂતકાળનો ફકરો વર્તમાનકાળમાં બનાવી લખવાનો છે. ત્યારબાદ રીરાઇડ ધ પેરેગ્રાફ બાય ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. આપેલો ફકરામાં સાચો ઓપ્શન પસંદ કરી ફકરો ફરીથી લખવાનો છે. સોનિયા ઇઝ હેવિંગ અ ટૂથહેક. શી ઇઝ ગોઈંગ ટુ કન્સલ્ટ અ ડૉક્ટર. ડૉક્ટર બંસી ઇઝ ગિવિંગ હર સમ મેડિસિન. સોનિયા ઇઝ ફીલિંગ રિલીવડ નાવ. ત્યારબાદ સેક્શન ડી, જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સ વિથ ધ પ્રોપર કન્જક્શન. કન્જક્શન વરે આપેલા વાક્યને જોઈન્ટ કરવાના છે. અહીંયા 3 વાક્ય છે એને કન્જક્શનનો ઉપયોગ કરી જોઈન્ટ કરવાના છે. અહીંયા છે, માય ગ્રાન્ડ ફાધર ઇઝ વેરી ઓલ્ડ એન્ડ હી વોઝ નો ટીથ સો હી ફીલ્સ પેઇન વાઇલ ઇટિંગ. સવાલ નંબર 33 છે, અહીંયા એન્ડ ફોર અથવા સો વડે જોડવાના છે. ટેક ધીસ પેઇન કિલર ટેબ્લેટ સો યુ વિલ ફીલ બેટર. 34, યોર ટીથ આર યલોવિશ. અને બીજું વાક્ય છે, ધ વાઇટ કવર ઓફ ટીથ ઇઝ વોર્ન આઉટ. અહીંયા સ્ટીલ બીકોઝ અથવા બટ વડે જોડવાનું છે. યોર ટીથ આર યલોવિશ બીકોઝ ધ વાઇટ કવર ઓફ ટીથ. અહીંયા છે બીકોઝથી વાક્ય આપણે જોડીએ છીએ. ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા ફંક્શનનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરવાનું છે. 35, વુડ યુ ગીવ મી પેન. અહીંયા મેકિંગ અ રિક્વેસ્ટ રિક્વેસ્ટ કરવાની છે. 36, ટુમોરો આઈ વિલ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબ અ ફ્યુચર ઇવેન્ટ. ફ્યુચર ઇવેન્ટ વિશે કહેવાનું છે તો આઈ વિલ ગો ટુ સ્કૂલ. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન ગીવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા એક્સપ્રેશનનો ઉપયોગ કરી આપેલો ફકરો પૂર્ણ કરવાનો છે. તો અહીંયા લખીશું, ડૉક્ટર શર્મા સેઝ હેલો યંગ લેડી. સોનિયા સેઝ હેલો ડૉક્ટર. ડૉક્ટર શર્મા સેઝ વોટ્સ ધ મેટર વિથ યુ. સોનિયા સેઝ આઈ હેવ અ ટેરિબલ ટૂથહેક. ડૉક્ટર શર્મા સેઝ ઓપન યોર માઉથ. સોનિયા સેઝ સોરી ડૉક્ટર આઈ કેન્ટ ઓપન માય માઉથ. સેક્શન ઈ, ડ્રાફ્ટ એન ઇમેલ ટુ સોનિયા ફ્રોમ ડૉક્ટર શર્મા ધ રિગાર્ડિંગ ધ મેડિકલ સજેશન ફોર ટૂથહેક. અહીંયા છે ડૉક્ટર શર્મા તરફથી સોનિયાને એક મેઇલ લખવાનો છે. અહીંયા છે શાના માટે, તો રિગાર્ડિંગ મેડિકલ સજેશન
એના જે દાંતનો દુખાવો હતો તેના માટે મેડિકલ સજેશન માટેનો એક મેલ એટલે કે પત્ર લખવાનો છે. પણ એ મેલમાં લખવાનો છે ટુ sonia@test.com. અહીંયા આપણને આપ્યું છે કે આ મેલ પર મોકલવાનું છે. ફ્રોમ કોના દ્વારા મોકલે છે? dr.sharma@test.com. તો અહીંયા લખીશ dr.sharma@test.com. વિષય છે મેડિકલ સજેશન ફોર ટૂથેક. તો અહીંયા પણ વિષય પણ આપી દીધેલો છે આપણને, મેડિકલ સજેશન ફોર ધ ટૂથેક, એના માટે થઈને લખવાનો છે. હવે આપણે મેલ લખીએ. ડિયર સોનિયા, હાવ આર યુ? આઈ હોપ ધેટ નાવ યુ વિલ બી ફાઇન આફ્ટર ટેકિંગ મેડિસિન્સ અબાઉટ યોર ટૂથેક. નાવ આઈ એમ ગિવિંગ યુ સમ એડવાઇસ અબાઉટ ધ કેર ઓફ યોર ટીથ. આગળ લખીશું, યુ મસ્ટ બ્રશ યોર ટીથ twice in a day. You must clean your teeth and mouth after every meal and every time you eat a chocolate or ice cream. Cleaning of mouth is the first requirement of dental hygiene, so take care of it and yourself. Write me if you have any problem related your toothache. Take care. Have a good day. Your lovingly, Dr. Sharma. આ રીતે છે તમે એને મેલ એટલે કે પત્ર લખી શકો છો, પરંતુ તે ઈમેલમાં લખવાનો છે. ત્યારબાદ સવાલ નંબર 39, રાઇટ અબાઉટ યોર ફેવરિટ પ્રોફેશન ઇન અબાઉટ 15 વર્ડ. તમારા ફેવરિટ પ્રોફેશન, તમારો ફેવરિટ વ્યવસાય વિશે લખવાનું છે. મારો ફેવરિટ પ્રોફેશન ટીચિંગ છે એટલે હું ટીચિંગ વિશે લખું છું. તમારો વ્યવસાય કયો છે તેના વિશે તમે લખી શકો છો. ટીચિંગ ઇઝ માય ફેવરિટ પ્રોફેશન. ટુ ટીચ ધ સ્ટુડન્ટ એન્ડ ચિલ્ડ્રન is the great work for me because it gives me happiness and joy. I have chosen this profession because it is my favorite hobby. With this hobby, I got a lot of knowledge and information. I like to work with the children and students. I want to be a good teacher and advisor for my lovely students who respect me very much. I love very much my profession of teaching. હેવ અ નાઇસ ડે. બાય મહેશ દવે. અહીંયા તમે તમારા ફેવરિટ હોબી વિશે લખશો. અહીં આપણા પાઠ 2 સ્વાધ્યાન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ઇંગ્લિશ વિષયના તમામ પાઠના સ્વાધ્યાન પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 9 ઇંગ્લિશના સ્વાધ્યાન પોથીના પ્લેલિસ્ટ પરથી મેળવી શકશો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.